साबरकांठा जिल्लाना પ્રાંતિજ કન્ટેનમેન્ટ ઝોન તપોદન ફળી ખાતે રહીશોને ઉકાઉ બનાવીને પીવડાવવામાં આવ્યું। પ્રાંતિજ ખાતે એક કોરોનાનો પોઝિટિવ કેસ મળી આવતા તંત્ર દ્વારા આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી આ વિસ્તારમાં અવરજવર સહિત વાહન વ્યવહાર સહિતનો પ્રતિબંધ તારીખ 5 જૂન સુધી લગાવવામાં આવ્યો છે। તો એક દિવસ અગાઉ સાબરકાંઠા જિલ્લા હર્તા સીજે પટેલ દ્વારા સ્થળની મુલાકાત લીધી હતી। તો આ વિસ્તારના રહીશોને ઉકારો બનાવીને પીવડાવવા તથા રહીશોએ પણ રોજ ઘરે ઉકારો બનાવીને પીવાનું સૂચન કર્યું હતું। તો આજે બોભા સરકારી આયુર્વેદિક તથા પ્રાંતિજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રાંતિજ તપોદન ફળી ખાતે રહેતા રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે તે માટે અમૃતભે ઉકારો બનાવી તપોદન ફળી સહિતના આજુબાજુના વિસ્તારમાં રહેતા રહીશોને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે તપોદન ફળીમાં ઘરે ઘરે જઈને ઉકારો પહોંચાડવામાં આવ્યો હતો। તો આ કાર્યમાં તપોદન ફળી ખાતે રહેતા રાકેશ રાવલ, અક્ષય રાવલ, જયેશ રાવલ સહિતના યુવાનોએ તપોદન ફળી સહિતના વિસ્તારોમાં ઘરે ઘરે રહીશો સુધી ઉકાળો પહોંચાડવામાં મદદ કરી હતી। તો બોભા સરકારી આયુર્વેદિક દવાખાનાના ડૉક્ટર કિરીટભાઈ પટેલ, આરોગ્ય વિભાગમાંથી ડૉક્ટર ચંદા પરમાર, આરજે ઝાલા તથા આશા વર્કર બહેનો સગીરાબેન તથા જ્યોતિકાબેન ઉપસ્થિત રહ્યા હતા। સંજય રાવલ, ZSTV પ્રાંતિજ। તો હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારી વચ્ચે પ્રાંતિજ તાલુકાના તપોદનવાસની અંદર પોઝિટિવ કેસ આવેલો છે। તો જે ક્વોરન્ટાઇન ઝોન કર્યો છે એની અંદર કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની આયુષ વિભાગની ગાઈડલાઇન્સ પ્રમાણે આજે ઉકારો તે બનાવીને ઘર ટુ ઘર, ડોર ટુ ડોરનું વિતરણ કરવામાં આવેલું છે। આ ઉકારાની અંદર 10 મૂર કવાત, પથ્યાતી કવાત તેમજ ગરો, તુલસી, અરડુસી, એ સૂંઠ, મરી, ગંઠોડા આ બધું બનાવીને ઉકારો બનાવવામાં આવેલ છે। આનાથી આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી પાવર વધતો હોય છે કે જેથી આ કોરોના સામેનું જે સંક્રમણ આપણા શરીરને લાગે તો પણ આપણું શરીર એની સામે લડવાની તાકાત ધરાવતું હોય છે અને પરિણામે આપણે આ વાયરસથી આપણો રોગપ્રતિકારક શક્તિ વધે એટલે આપણને કોઈ પણ જાતનું કોઈ લક્ષણો પણ દેખાતા નથી। અને અત્યારે હાલ પણ કોરોના પોઝિટિવની અંદર પણ આ 10 મૂર કવાત, પથ્યાતી કવાત, સમસમની વટી જેવાનો પ્રયોગ કરવામાં આવે છે અને તેનો પણ સારો એવા પ્રમાણમાં રિઝલ્ટ